સ્વાધ્યાયનો પાંચમો દાખલો એક તળાવની ચાલીસ મીટર ઊંડાઈએ થી બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક સેન્ટીમીટર ક્યુબ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે જો આ સપાટી છે અને નીચેથી એક પરપોટો છે એ ઉપર તરફ આવે છે હવે શું હોય કે જેમ તમે નીચે જાઓ તેમ તેમ દબાણમાં વધારો થાય એટલે પરપોટો જેમ ઉપર આવશે તેમ તેમ એના પર જે દબાણ લાગી રહ્યું હશે એમાં ઘટાડો થશે જો દબાણમાં ઘટાડો થશે તો કદમાં શું થશે વધારો એટલે પરપોટો છે એ ફૂલશે ઓકે તો એના પર આધારિત આ દાખલો છે ફરીથી એક તળાવની ચાલીસ મીટર ઊંડાઈએથી બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક સેન્ટીમીટર ક્યુબનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે જ્યારે તે સપાટી પર આવે સપાટી પર આવે ત્યારે તેનું તાપમાન કેટલું થાય છે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તો તેનું કદ કેટલું હશે શોધવાનું છે અંતિમ કદ ચાલો પ્રારંભિક કદ વી વન બરાબર એક સેન્ટીમીટર ગન આપેલા છે દસની માઇનસ છ ઘાત મીટરનો ગન થશે પછી પી વન વન બરાબર વાતાવરણનું દબાણ આ જે દબાણ છે એને આપણે નામ આપશું પી જીરો વાતાવરણનું દબાણ વત્તા એચ રોજી એચ ઊંચાઈના તરલના સ્તંભને લીધે લાગતું દબાણ એટલે પીઓ વત્તા એચરોજી પીઓ એક વાતાવરણ એક પોઈન્ટ ઝીરો તેર ગુણ્યા દસની પાંચ ઘાત અને એચ રોજી ઊંચાઈ અથવા ઊંડાઈ ચાલીસ મીટર આપેલી છે રો પાણીની ઘનતા દસની ત્રણ ઘાત એમકે એસ અને જી નવ પોઈન્ટ આઠ જવાબ આવશે પીએન બરાબર ચાર પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની પાંચ ઘાત પાંચ તાપમાન આપ્યું છે બાર ડિગ્રી સેલ્સિયસ એટલે બસ્સો પચ્યાસી કેલ્વિન હવે પરપોટો છે એ સપાટી પર આવે ત્યારે વાતાવરણનું દબાણ પી બરાબર કેટલું હશે માત્ર વાતાવરણનું દબાણ જ હશે કારણ કે હવે સપાટી ઉપર છે એટલે માત્ર વાતાવરણનો દબાણ લાગશે તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ એટલે પાંત્રીસ વત્તા બસો એટલે ત્રણસો આઠ કેલ્વિન ઓકે હવે પી વન વી વન બાય ટી વન ઇઝ ટુ પી ટુ ટુ બાય ટી ટુ તો શું થાશે પીવી બરાબર મ્યુ આર ટીમાં મ્યુ આર જે છે એ અચળ છે એટલે લખી શકાય પી વન વી વન બાય ટી વન બરાબર પી ટુ વી ટુ બાય ટી શોધવાનું છે અંતિમ કદ એટલે વી ટુને સૂત્ર કરતા બનાવવાના અને બધી કિંમત મૂકી દેવાની છે સાદરૂપ આપતા જવાબ આવશે પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ છ ગાત મીટરનો ગન તો અહીંયા જે કાંઈ છે એ છે કોન્સેપ્ટ આ જે કોન્સેપ્ટ છે એ સરસ રીતે સમજવાનું છે જ્યારે એ ઊંડાઈએ છે ત્યારે એના પર લાગતું દબાણ પીઓ વત્તા એચ રોજી લીધું છે અને જ્યારે એ સપાટી પર આવી જશે પરપોટો ત્યારે એના પર માત્ર વાતાવરણનું દબાણ લાગશે પીઓ જેટલું તો એ ક્યાંય લખ્યું નહીં હોય એ આપણે આપણા કોમન સેન્સથી લેવાનું છે ચલો બાકી બધી વસ્તુ આપેલી છે ગણતરી એમ કે એસમાં કરવાની છે એ ધ્યાનમાં રાખશું ડિગ્રી સેલ્સિયસને કેલવીનમાં ફરાવશું અને ફાઇનલી સૂત્ર જે છે એ આદર્શવાયુ અવસ્થા સમીકરણ પરથી યાદ રાખશું પીવન વી વન બાય ટી વન બરાબર પી ટુ વી ટુ બાય ટી ટુ શોધવાનું છે અંતિમ કદ સૂત્રમાં કિંમત મૂકી સાદરું બાપતા જવાબ આવશે પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની છ મીટરનો ઘન પહેલાં કેટલું કદ હતું દસની માઇનસ છ ઘાત હવે એમાં પાંચ ત્રણ ગણો વધારો થાય છે એટલે પરપોટો જે આટલો હતો એની જગ્યા એના કરતાં પાંચ ગણો મોટો થઈ જશે ઉપર સુધી પહોંચતા ઓકે ચાલો લખીને તૈયાર કરી લેજો